गुनेगारो गमे तेटला शातिर होय पण पोलीसना हाथे एक ना एक दिवस आवी जता होय छे। क्राइम ब्रांच 17 वर्ष पहला आगरामा थयेला रोड अकस्मातनो भेद उकेली अने 18 लाखना वीमो पकावाना कौभाडनो पर्दाफाश कर्यो छे। युवके एलआईसी नो वीमो लीधा बाद तेना परिवार साथे मळीने एक खतरनाक प्लान कर्यो अने आगरामा भिखारीने कारमां सळगावीने हत्या करी दीधी। युवक अकस्मातमां मरी गयो छे तेवुं तरकट रचीने वीमाना रूपिया हड़प करी लीधा हता। અને ત્યારબાદમાં તે જ યુવક નામ બદલીને અમદાવાદ રહેવા આવી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં રહેતા અનિલસિંહ મલેક નામના યુવકે જીવન વીમો પાસ કરાવવા માટે એક ભિખારીની હત્યા કરી નાખી હતી અને જે બાદમાં રાજકુમાર શૌત્રી નામ ધારણ કરી અને અમદાવાદમાં આવી રહેતો હતો। અનિલસિંહ ઉર્ફે રાજકુમાર નિકોલના ગંગોત્રી સર્કલ નજીક રહેતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની અટકાયત કરી લીધી હતી। ક્રાઇમ બ્રાન્ચને અનિલસિંહ પાસેથી આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક મળી આવ્યા હતા। અનિલસિંહમાંથી રાજકુમાર બનેલા યુવકને ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી અને તેને વડી કચેરી લાવવામાં આવ્યો હતો જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરતા તેણે પોપટની જેમ કબૂલાત કરવાનું શરૂ કરી દીધું હતું। ફિલ્મોની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી રીતે અનિલસિંહે હત્યાકાંડને અંજામ આપ્યો અને ત્યારબાદમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી અમદાવાદનો રહેવાસી બની ગયો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મિતેશ ત્રિવેદી એમને ઇન્ફોર્મેશન મળી કે એક ભિક્ષુકને નીંદની ગોળી ખવડાવી એમને કારમાં નાખી અને સળગાવી મૃત્યુ નિપજાવેલ છે અને વીમો પકવા માટે આ મૃત્યુ નિપજાવેલ છે એવી ઇન્ફોર્મેશન મળી હતી। એને ઇન્ફોર્મેશન દ્વારા એક આરોપીની પૂછપરછ કરતાં એ પોતે અનિલકુમાર અનિલસિંહ વિજયસિંહ ચૌધરી હોવાનું જણાવે છે। ગૌતમ બુદ્ધ નગરનો રહેવાસી છે એ 2004ના વર્ષે અમદાવાદમાં રહેવા આવતો રહ્યો હતો અને 2004માં એને એના પિતા અને ભાઈ સાથે પ્લાનિંગ કરી આર્થિક તંગી હોય પૈસા કમાવા માટે અને ઇન્સ્યોરન્સ પકવવા માટે કરવાનું હોય તો એમને એક પ્લાનિંગ કર્યું કે એક કાર ખરીદી એનો ઇન્સ્યોરન્સ લઈ લીધો પોતાના ઉપર એક ઇન્સ્યોરન્સ લઈ લીધો અને પછી આગ્રા ગયા પછી એમને એક ભિક્ષુકને ભોજનમાં એક નીંદની ગોળી ખવડાવી બેહોશ કરી દીધો અને કારમાં નાખી એને કાર સળગાવી દીધી। પછી પોલીસને કાર ઓળખ્યા પછી એમને પિતાજીનો કોન્ટેક્ટ પોલીસ કરે છે અને જે વિજયસિંહ છે જે અનિલસિંહના પિતાજી છે એ પોલીસ સ્ટેશન જઈ આ છોકરો પહેલાં પ્લાનિંગ જ્યારે હતું ત્યારે એ પોતાનો છોકરો હોય એવું કબૂલ કરે છે અને પોતે ડિક્લેર કરે છે કે અનિલસિંહનું મૃત્યુ નિપજાવેલ છે અને એ મૃત્યુનો સર્ટિફિકેટ આવ્યા પછી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 80 લાખનો ઇન્સ્યોરન્સ એ લઈ લે છે અને ગાડીનો 10 લાખનો ઇન્સ્યોરન્સ લઈ લે છે। પછી એ મર્ડર કર્યા પછી જે અનિલસિંહ છે એ અમદાવાદ રહેતા પાડોશી મહિલા સાથે લગ્ન કરે છે અને પોતે ઓળખાઈ ન જાય એ માટે એ ગામમાં પણ જતો નથી અને બીજી જગ્યાએ કોના ફેમિલી સાથે ફોન ઉપર કોન્ટેક્ટ પણ કરતો નથી। પણ એ મેન્યુઅલ ઇન્ફોર્મેશન દ્વારા અમને ખબર પડી કે એવી રીતે મૃત્યુ નિપજાવેલ છે અને એટલે એમને ધરપકડ કરી આગ્રા પોલીસને સોંપવામાં તજવીજ શરૂ કરેલ છે। અનિલસિંહે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે એક ભિખારીની હત્યા કરીને આખું ષડયંત્ર રચ્યું હતું। વર્ષ 2006માં ભારતીય જીવન વીમા નિગમનો જીવન મિત્ર પ્લાન અમલમાં હતો અને તે પ્લાન મુજબ એક્સિડેન્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિને એલઆઈસી 4 ગણી રકમ ચૂકવતી હતી। ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં રહેતા અનિલસિંઘ વિજયપાલસિંઘ મલેકે એલઆઈસીનો 20 લાખ રૂપિયાનો પ્લાન લીધો હતો જેને પાસ કરાવીને વીમા કંપની પાસેથી 80 લાખ રૂપિયા લેવા માટે એક ષડયંત્ર રચ્યું હતું।